મોજીલું મોરબી વિથ કમલેશ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. આજે આપણે મોર્નિંગ ની અંદર જઈ રહ્યા છે આ ગ્રીન ચોક પાસે જૈન ખમણવાળા ભાઈ. આજે મોર્નિંગ ની અંદર જૈન ખમણ ખાવા માટે આવી ગયા છે. આપ જે જોઈ શકો છો આ છે ગ્રીન ચોક, રાજાશાહી વખતનો છે આ ગ્રીન ચોક, 1888 ની અંદર બનાવેલો છે. અને આપ જે જોઈ રહ્યા છો જે આજે ખમણ ખાવા માટે આવી ગયા છે આપણે જૈન ખમણ, અને આજે જૈન ખમણ વાળાની શોપ છે જે આમની શોપ નટવરલાલ પ્રેમચંદ સુખડિયા, જે 40 વર્ષથી અવિરત છે. અને ખમણની એક ધારી ક્વોલિટી વસ્તુ, તમે જે વર્ષોથી તમે જે મોરબીના કોઈ હોય અને મોરબીના ખમણ ન ખાધા હોય એવું બને જ નહીં, કારણ કે જે એમની ક્વોલિટી છે એ વર્ષોથી એક ધારી જળવાઈ રહે એ પ્રમાણે જે લોકો બનાવે છે. અને આ જે જોઈ રહ્યા છો આ ખમણ છે, અને આમની સ્પેશિયાલિટી અલગ જ છે, કારણ કે એની અંદર જે ખમણની અંદર જે વસ્તુ બધી નાખે છે ભાઈ એ મોજે જ અલગ છે. અને આમના જે ખમણ એકવાર ખાવ એટલે તમારે બીજી વાર અહીં આવવું જ પડે. આમના ખમણ ખાવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. અને એની અંદર જે સૂકી ભાજી જે એ લોકો બનાવે છે એ સૂકી ભાજી તમને ક્યાં જોવા ન મળે એવી એ લોકો ટેસ્ટફુલ અને જોરદાર બનાવે છે. અને આ મરચા, અને દોસ્તો આપણે આવી ગયા છે ખમણ અને ભાજી. અહીંયા આગળ ખમણ ને ભાજી આપવામાં આવે છે મોરબીની અંદર, અને મરચાનો તો અહીંયા તાસ જ આપી દે, તમારે જોઈએ એટલા મરચા ખાઓ મોજ કરો એવી રીતના આગળ મોરબીની અંદર જૈન ખમણવાળા છે. અને આમની સ્પેશિયાલિટી બહુ અલગ જ છે, અને આ ખમણ એટલા સોફ્ટ હોય છે કે જે ખાવાની મજા આવે છે ભાઈ એ કાંઈ વાત જ નથી થતી. કારણ કે અને મરચા જે હોય છે ને એ લોકોના એકદમ મોરા મરચા વાપરે છે, વર્ષોથી ગમે એટલા મોંઘા થઈ જાય કે ગમે એવો હોય મરચા એ લોકો મોરા જ ખવડાવે છે. અને ખમણ ખાવાની જે મજા છે, અને મોરબીની અંદર તો જૈન ખમણની મોરબીના જે કાંઈ હોય ને એનો જૈન ખમણ ન જોયું એવું બને ત્યાં, કારણ કે લગભગ મોરબી આખું મોરબી જૈન ખમણ ખાવા આવી જ ગયું હોય. અને આ જોઈ શકો છો ભાજી સાથે હું ખાઉં છું ભાજી ખમણ, અને આમની અંદર અહીં પાછળ તાજા લાઈવ ટુ લાઈવ જ બનાવવામાં આવે છે ખમણ સવારે. અને સારી વસ્તુ જ વાપરે છે એટલે સારી વસ્તુ બનાવો એટલે સાહેબ તમે ગમે એ હોય ત્યાં ખાવા આવું જ પડે. ત્યાં લગીને હવે આવી રીતના દોસ્તો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો કરતા રહેજો. ત્યાં લગીને મોજીલું મોરબી, જય માતાજી, જય મોગલ.